નમસ્તે વિદ્યાર્થીની બહેનો, આજે આપણે ધોરણ 7માં ગણિત સ્વાધ્યાય 3.1નો દાખલો ગણીશું. પ્રકરણ 3 છે, એનું નામ છે માહિતીનું નિયમન. તો પહેલો દાખલો આપણને એવી રીતના સૂચના આપી છે જે મેં બોર્ડ ઉપર માંડી છે. તમારા વર્ગના કોઈ પણ 10 વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર શોધો. તો આપણે કોઈ પણ 10 વિદ્યાર્થીઓની ઊંચાઈ આપણે લખવાની છે. જો આપણને અંદર માહિતી આપી હોય તો એ જ લેવાની છે, પણ આ દાખલામાં આપણને કાંઈ માહિતી આપી નથી એટલે આપણે આપણી રીતે ઊંચાઈ લખવાની છે. એટલે લખો નીચે, ધારો કે 10 વિદ્યાર્થીઓની ઊંચાઈ 1 હંમેશા કેમાં હોય? સેમીમાં, બરોબર. તો આપણે નીચેની ઊંચાઈ લખીએ 135, 140, 138, 128, 142. 1, 2, 3, 4, 5. હવે બીજી પાંચ નીચે લખીએ 136, 138, 140, 158, 120. આ રીતે આપણે 10 માહિતી લખી છે. હવે આપણે વિદ્યાર્થીને બહેનો, જ્યારે આપણને એમ કહે છે કે વિસ્તાર શોધો, તો જ્યારે વિસ્તાર શોધવાનું હોય છે ત્યારે આપણને જે આપણે અવલોકનો લખ્યા છે 10, એ 10-એ 10 માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવી જ પડે, પછી જ આપણને વિસ્તાર મળે. શું? કામ કે વિસ્તારનું સૂત્ર છે મહત્તમ અવલોકન ઓછા ન્યૂનતમ અવલોકન, એટલે મોટામાંથી નાનું બાદ કરવાનું. તો આપણે એની માટે આ બધી માહિતીને આપણે ચડતા ક્રમમાં ગોઠવીશું. તો નીચે લખો, ચડતા ક્રમમાં ગોઠવતા. ચડતા ક્રમમાં ગોઠવતા, તો જો વિદ્યાર્થીની બહેનો, પહેલાં આવશે 120, પછી આવશે 128, પછી આવશે 135, એની પછી આવશે 136, એની પછી આવશે 138. હવે 138 બે વાર છે એટલે બે વાર આવશે 138. 140 એ બે વાર છે એટલે બે વાર આવશે 140, 140. અને પછી આવશે 142, અને છેલ્લે આવશે 158. આ રીતે આપણે એને ચડતા ક્રમમાં ગોઠવીએ. હવે જો આ જે 120 છે એ ન્યૂનતમ છે અને 158 છે એ મહત્તમ છે. હવે આપણે વિસ્તારનું સૂત્ર મૂકશું. બરાબર, મેં તમને વિદ્યાર્થી મેં સૂત્રો મોકલ્યા છે, એ તમારે બધા પાકા કરવાના છે. તો માહિતીનો વિસ્તાર બરાબર મહત્તમ અવલોકન માઇનસ, એટલે કે બાદ કરવાનું છે ન્યૂનતમ અવલોકન. હવે આ રીતે મેં તમને કીધું કે હમણાં આપણને મળી ગયું તો બરાબર કરી, અને મહત્તમ અવલોકન કયું આવશે? તો આપણે જોયું હતું કે મહત્તમ અવલોકન આવશે 158, અને ન્યૂનતમ આવશે 120. હવે 158માંથી 120 બાદ કરતા આપણને મળશે 38 સેમી, જે ઊંચાઈ આપણને મળી. આને કહેવાય વિસ્તાર.